અનુષ્કા શર્મા થી લઈ વિરાટ કોહલી સુધી, મિસ્ટર પરફેક્ટ થી લઈ શાહરૂખ સુધી, આ તમામ ખબર છે મારી નજરમાં. હું છું નિરાલી, મારી પાસે મળશે તમામ અપડેટ્સ, પછી ભલે હોય કે બોલિવૂડ કે હોલિવૂડ કે પછી ટેલિવૂડ. કોઈ એવી અપડેટ્સ નથી જે મારાથી છુપી હોય. જે દર્શકો, કેટી વિના બોલિવૂડ દંગલની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અભિનેતા શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંહમાં જોવા મળશે. અભિનેતાનું કહેવું છે કે કબીર સિંહની ટીમે મૂળ ફિલ્મની ભાવનાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. સંદીપ વાંગા દિગ્દર્શિત ફિલ્મમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. સંદીપનો નાતો મૂળ ફિલ્મ સાથે પણ હતો. ફિલ્મમાં કિયારા આડવાણી પણ છે. આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે. શાહિદે જણાવ્યું કે મૂળ ફિલ્મની ભાવના સાચી અને ઈમાનદાર હતી. મને લાગે છે કે ફિલ્મમાં તમામ વાતોને તે જ પ્રકારે કહેવામાં આવે છે. આ એક પાત્રની યાત્રા છે કે જેની ભાવનાઓમાં ઘણા બધા પડાવમાંથી પસાર થાય છે. તેણે કહ્યું કે ફિલ્મની ઈમાનદારી દરેક દર્શકોને પોતાની સાથે બાંધી રાખે છે. બાકી તો આ પ્રકારની ફિલ્મમાં સીમિત દર્શકો હોય છે, પરંતુ દરેક વર્ગના દર્શકોએ તેને પસંદ કરી હવે તેને ફરી નવા અંદાજમાં લાવવાનો વિચાર છે. ફિલ્મમાં એક શરાબી સર્જનની કહાની છે, જે પોતાની પૂર્વ પ્રેમિકાએ લગ્ન કરી લીધા બાદ પોતાને તબાહીના માર્ગે લઈ જાય છે. શાહિદે કહ્યું કે તે અનુભવ પરથી કહે છે કે કોઈ પણ ફિલ્મની રીમેક બનાવવી મુશ્કેલ પ્રક્રિયા છે, કારણ કે તમે મૂળ ફિલ્મની નકલ બનાવી શકતા નથી. કબીર સિંહ સંદીપ વાંગાની દિગ્દર્શિત આગામી ભારતીય હિન્દી ભાષાની નાટક ફિલ્મ છે. તે તેની પોતાની તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી 2017નું રીમેક છે. સંયુક્ત રીતે સિને એક સ્ટુડિયોઝ અને ટી સિરીઝ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. આ ફિલ્મ શાહિદ કપૂર અને કિયારા આડવાણી રજૂ કરે છે. તે શીર્ષક પાત્ર કબીર સિંહ એક મદ્યપાન કરનાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પોતાના ભૂતપૂર્વ પ્રેમી કોઈ બીજા સાથે લગ્ન કર્યા પછી સ્વવિનાશક માર્ગ પર લઈ જાય છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2018માં શરૂ થઈ અને માર્ચ 2019માં સમાપ્ત થયું. આ ફિલ્મ 21 જૂન 2019ના રોજ થિયેટ્રિકલ રિલીઝ માટે સુનિશ્ચિત થયેલ છે. તારા સુતરિયાને શરૂઆતમાં લીડ તરીકે જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેણીના પ્રથમ રજૂઆતના સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ના ફિલ્માંકનના વિલંબને લીધે વિરોધાભાસ ઉભો થયો. ત્યારબાદ નિર્માતાઓએ પ્રીતિની ભૂમિકા માટે કિયારા આડવાણીને નિયુક્ત કરી. એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરીમાં કિયારા આડવાણી ફિલ્મમાં સ્ત્રી પાત્રને રજૂ કરે છે. તેણીના દેખાવની દ્રષ્ટિએ નિર્દોષતા અને પરિપક્વતાનું સંપૂર્ણ સંયોજન છે, જે પાત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન શોર્ટ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. ધી ઓરિજિનલ તેલુગુ વર્ઝન ઇઝ વન ઓફ માય ફેવરેટ્સ, યેટ કુડન્ટ ટેક માય આઈઝ ઓફ કબીર સિંગ ટ્રેલર. સ્ટાર્સ શાહિદ કપૂર એન્ડ કિયારા આડવાણી, ડિરેક્ટેડ બાય સંદીપ રેડ્ડી વાંગા, રિલીઝ ઓન 21 જૂન 2019. સો એન્જોય ધી મૂવી. તો દર્શકો, બોલિવૂડ દંગલમાં આવા જ અવનવા અપડેટ્સ મેળવવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. અમારી સાથે જોડાવા આપ મારા ફેસબુક પેજ પર ફોલો કરી શકો છો, સાથે યુટ્યુબમાં પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો.